આદિપુરના ઓનલાઈન ક્લાસીસમાં સ્વાગત છે. આપણે ઘરે બેસી અને અભ્યાસ કરી રહ્યા છીએ. મજા આવે છે? ગયા વખતે આપણે મળ્યા હતા ત્યારે આપણે પાઠ 8 નો ભાગ 1 જોયો હતો, જેમાં આપણે કેટલીક નોટ અને સિક્કાઓની ગણતરી શીખી હતી. દશક અને એકમ આપણે છૂટા પાડતા પણ શીખ્યા હતા. તો બાળ દોસ્તો, હવે પેજ ફરાવો. આપણે 57 નંબરના પેજ ઉપર ગણતરી કરી હતી. આજે આપણે પેજ નંબર 18 માં મહાવરો આપેલ છે એમાં ગણતરી કરવાના છીએ, જેમાં જો હું એક સંખ્યા કહીશ, તમે તેને દશક અને એકમમાં શું કરશો? છૂટી પાડશો. બે મિત્રો વાત કરી રહ્યા છે, એમાં એક મિત્ર કહે છે કે હું તમને એક સંખ્યા આપીશ, એ સંખ્યાને તમે દશક અને એકમમાં છૂટા પાડો. એવી રીતે હું પણ તમને આજે એક સંખ્યા કહું, તમે એને દશક અને એકમમાં છૂટા પાડો. તમારી નોટબુક જેમ કે 64 ને તમે દશક અને એકમમાં છૂટા પાડો. પહેલા તમે પ્રયત્ન કરો, પછી હું તમને શીખવાડું. ત્યારબાદ 25 બે સંખ્યાઓ મેં તમને આપી, એક 64 અને 25. એ સંખ્યાઓને આપણે ગઈ વખતે જેમ પેન્સિલ ખરીદવા માટે નોટ અને સિક્કાને અલગ પાડ્યા હતા, એવી રીતે તમે પણ આજે દશક અને એકમમાં છૂટા પાડો. થઈ ગયું? હવે હું બતાવું. તો આપણે 64 એટલે કે 10 ની કેટલી નોટો? 6 નોટો એટલે થશે 60, અને 64 એટલે 4. 6 × 4 = 64. 10 ની 6 નોટો અને 1 રૂપિયાના 4 સિક્કા, એટલે આ મુજબ આપણે છૂટું પાડવાનું. આ દશક અને આ એકમ, પછી 25, તો બગડે 5 ને 25 આપણે છૂટા પાડતા 20 વત્તા 5 થઈ ગયા છૂટા. આ દશક અને એકમ આપણે છૂટા પાડ્યા. ખ્યાલ આવે ને બાળકો? હવે તમે આ લખો અને બોલો. અહીં પણ તમે કેટલી ખાલી જગ્યાઓમાં દશક અને એકમ લખવાના છે. જેમ કે પહેલું જુઓ, બગડે 7 ને 27, તો અહીં ખાલી જગ્યા શું આવશે? અહીં દશક છે, તો 27 એટલે બગડે 7 ને 27, તો 10 ની કેટલી નોટો? 2 નોટો, એટલે કેટલા થશે? 20. તો 20 વત્તા 7 આપણને મળ્યું 27. ત્યારબાદ 31, તો અહીં 30 આવ્યા છે. 30 માં આપણે કેટલા ઉમેરીએ? તો 1 રૂપિયાનો 1 સિક્કો ઉમેરીએ, એટલે થશે 31. પછી જે 64, એને આપણે દશક અને એકમમાં છૂટા પાડવાના છે. દશક ની જગ્યાએ જો શું છે? 5, એટલે અહીં શું આવી જશે? 50, અને અહીં એકમમાં 4 લખી દીધું. 4. આમ સરળતાથી પણ તમે દશક અને એકમમાં છૂટા પાડી શકો. અહીં જો દશક અને એકમ લખેલું છે, આપણને અહીં સંખ્યા મેળવવાની છે. 90 વત્તા 9 કેટલા થશે? 99. 2 નવલા 99, ચલાવો. 90 વત્તા 9 એટલે થશે 99. અહીં આપણને દશક અને એકમમાં છૂટા પાડવા છે. દશક ની જગ્યાએ જો શું છે? 6, શું થશે અહીં? 60, એકમમાં 3. 3 ના આપણે મૂકી દેશું 3, થઈ ગયું 60 વત્તા 3. તમારા પાઠ્યપુસ્તકમાં આ મુજબનું એક ટપકાવાળું
અને બંગડી ફેંકવાનું છે. બંગડી ફેંકતા એ બંગડીની અંદર કેટલા મોટા ટપકા અને કેટલા નાના ટપકા આવ્યા એ જોવાનું છે. અહીં કર્મ અને આયુષ આ રમત રમી રહ્યા છે, તો આપણે પણ આ રમત રમીએ. તો હું અહીં બંગડી રાખું છું, તમારે બંગડી ફેંકી અને જોવાની. અહીંયા હું ફેંકીશ તો બંગડી નીચે પડી જશે, એટલા માટે હું અહીં રાખીને જોઉં છું કે મારી બંગડી અંદર કેટલા મોટા ટપકા અને કેટલા નાના ટપકા આવે. તમે અહીં જોઈ શકો છો કે એક મોટું ટપકું, એક, બે અને ત્રણ, ત્રણ નાના ટપકા આવે. એટલે અહીં મોટા ટપકાની અંદર હું લખીશ એક અને નાના ટપકા ત્રણ. અને પણ દોસ્તો તમને કીધેલું છે કે મોટું ટપકું બરાબર 10 અંક અને નાનું ટપકું બરાબર 1 અંક થશે. તો અહીં 1 છે, તો અહીં 1 ની જગ્યાએ લખીશું 10. 1 મોટું ટપકું બરાબર કેટલા થશે? 10. અને 3 નાના ટપકા એટલે લખીશું 3. તો 10 વત્તા 3 કેટલા થયા? 13. આ એક વખત હવે ફરી વખત હું બગડી રાખીને બીજી જગ્યાએ રાખીને બીજી જગ્યા રાખતા મને અહીં 3 નાના ટપકા મળ્યા, 1, 2 અને 3. તો હું અહીં બીજા પ્રયત્નમાં મોટું ટપકું મને મળ્યું નથી, નાના ટપકા મળ્યા, અહીં થશે 3. ફરીથી હું પ્રયત્ન કરું તો હું અહીં રાખીશ બંગડી, તો મને 1, 2 મોટા ટપકા અને 1 નાનું ટપકું મળ્યું. એટલે હવે અહીં હું મોટા ટપકાની અંદર લખીશ 2 અને નાનું ટપકું હતું 1. 2 10 વત્તા 10 2 થશે 20 અને વત્તા 1 એટલે થશે 21. તો બાળ દોસ્તો આ મુજબ તમારે રમત રમવાની છે, ખ્યાલ આવ્યો? મોટું ટપકું બરાબર 10 અંક લેવાના અને નાનું ટપકું બરાબર 1 અંક લેવાના. આ રમત તમે તમારા મિત્રો સાથે રમી અને પાછળ એટલે બીજા પેજ ઉપર જે કોષ્ટક આવેલું છે એ તમારે ભરવાનું છે અને જોવાનું છે કોને સૌથી વધુ અંક મળે છે. બાળ દોસ્તો આજે આપણે મહાવરો અને એક સરસ મજાની રમત રમી. હવે પછી આપણે આગળ મળીશું, ત્યારે આગળ વધીશું. થેન્ક યુ. આવજો.